સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપન ની અંદર સ્વાધ્યાયના વધારાના સ્વાધ્યાયના દાખલાની. લાસ્ટ વિડિયોમાં તમને યાદ હોય આપણે લોકોએ સ્વાધ્યાયનો 2.24 બરાબર ત્યાં લગી દાખલા પૂરા કર્યા હતા. હવે વધારાના સ્વાધ્યાયના દાખલા ચાલુ થશે બરાબર. બીજી વાત કે આમાં પણ અમુક દાખલા જે ભાઈ એક કે બે દાખલા એ જ બહુ જ જીરીત માટે કે એક્સ્ટ્રા પોઈન્ટ માટે મહત્વના છે, બાકી બધા રેગ્યુલર દાખલાઓ આપેલા છે બરાબર. આપણા ચેપ્ટરને સંબંધિત બહુ દાખલા નથી આપેલા, પણ આપણે બુકમાં આપ્યું છે એનું સોલ્યુશન કરવું પડે બરાબર. તો આ બધા દાખલાઓ જે ભાઈ એના ભરોસે તમને જીનીટ ના એમસીક્યુ ના આવે, એટલે આપણે વચ્ચે વચ્ચે જે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવેલી છે ભાઈ એ કોન્સેપ્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. હજી પણ આપણે એક્સ્ટ્રા દાખલાઓ બીજા આ સ્વાધ્યાય પૂરો થાય એટલે જોશું. રેડી? તો ચલો ભાઈ, તમે રકમ માતા જજો બુકમાં 2.25 એકદમ સેલો દાખલો છે બરાબર. એમાં તમને આપ્યું છે ભાઈ કે એક વ્યક્તિની ઝડપ આપી છે જોવો જોઈએ વી બરાબર. ઝડપ એટલે કઈ આપણે શું લેશું વેગ, અને એનું એમએલટી પણ તમને આવડે છે અંતરના છેદમાં સમય, એટલે શું થાય લેન્થ બાય ટાઈમ L1 ના છેદમાં T1 બરાબર. પછી તમને એક્સ્ટ્રા રકમ આપેલી છે છત્રી પકડે છે થીટાનો ખૂણો છે, તમારે એમાં સંબંધ આપ્યો છે એ ખાલી ટીક કરવાનો છે બરાબર. વાંચો જોઈએ અહીંયા તમને એક સંબંધ આપેલો છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ વી, વી શું છે ભાઈ ટીક લેવાનું ઝડપ બરાબર વેગ છે, અને આ સંબંધને તે ચકાસે છે. તો તમારે કહેવાનું છે ભાઈ કે આ સંબંધ છે એ સાચો છે કે ખોટો છે બરાબર. ચલો ભાઈ એક જ મિનિટનું કામ છે, આપણે લોકો ભણી ગયા છીએ કે ભાઈ આ બે ના એમએલટી સરખા થાય તો એ સંબંધ શું થાય સાચો થાય, બાકી નહીં બરાબર. ચલો આપણે ચેક કરી LHS મતલબ કે ડાબી બાજુનું પદ છે એનું આપણે એમએલટી ચેક કરી ભાઈ tan થીટા. હવે તમને આવડી જ ગયું હશે બરાબર કે ભાઈ tan છે એ શું છે ભાઈ ત્રિકોણમિતીય વિધેય છે, આને કઈ એમએલટી ના હોય, આ પરિમાણ રહિત હોય, તો આનું પરિમાણ શું થાય ભાઈ M0L0T0. હવે આપણે રાઈટ સાઈડ ચેક કરીએ, રાઈટ હેન્ડ સાઈડ RHS ઇઝ ઇક્વલ ટુ, હવે કોનું પરિમાણ લખશું ભાઈ આપણે ઝડપ વી નું બરાબર. ચલો ભાઈ વેગ એટલે શું થાય તમને ખબર જ છે L1 ના છેદમાં T1. તો ચોખ્ખું દેખાય છે ભાઈ કે ડાબી બાજુનું પરિમાણ અને જમણી બાજુનું પરિમાણ સરખા નથી, તો તમારે કહી દેવાનું ભાઈ કે LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS બરાબર. મતલબ કે આ જે સંબંધ છે અથવા તો તમે એને કહી શકો છો ભાઈ સૂત્ર બરાબર એ કેવું છે ખોટું છે, અને જો તમારે એને સાચું કરવું હોય બરાબર તો તમારી પાસે ઘણા બધા રસ્તા છે, આપણે કોઈ પણ એક રસ્તો લઈ બરાબર સાચું કરવા માટે શું કરાય એ આપણે ઓલરેડી શીખડાવેલું છે. ચલો ભાઈ હવે આ બાજુ પરિમાણ રહિત હોય મારો ભાઈ, તો આ સાઈડ પરિમાણ રહિત ક્યારે થાય કે ભાઈ આના પરિમાણ ઉડી જાય. હવે આના પરિમાણ તમારે ઉડાડવો હોય તો તમારે છેદમાં શું કરવું પડે ભાઈ વેગ નામની રાશિ જ મૂકવી પડે બરાબર, પછી ભલે ગમે એ વેગ હોય. તો અહીંયા આપણે ઉપર છે એ તમે બુકમાં ટીક કરેલું હશે બરાબર કે વ્યક્તિનો વેગ આપ્યો છે, તો નીચે આપણે ધારો કે વરસાદનો વેગ મૂકી દઈ વી ડેસ જોવો જોઈએ. તો હવે શું થાય ભાઈ વેગનો પરિમાણ ના એ વેગ જ છે, આ વ્યક્તિનો વેગ છે, આ વરસાદનો વેગ છે, છે તો વેગ જ, અને બેના પરિમાણ શું થાય સામ સામે ઉડી જાય અને જમણી બાજુનો પદે શું થઈ જાય ભાઈ પરિમાણ રહિત થઈ જાય બરાબર. લખી જ દઉં છું જોવો જોઈએ પરિમાણ રહિત થઈ જાય, અને આ સૂત્ર શું પડે ભાઈ સાચું પડે. ખબર પડી ગઈ? અહીંયા તમારે લખવું હોય તો લખી નાખવાનું કે જ્યાં વિદેશ બરાબર બરાબર જ્યાં વિદેશ બરાબર વરસાદનો વેગ, અથવા તમે લખી શકો છો બરાબર ઝડપ રેડી વિદેશ છે. ચલો ભાઈ હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈ જોવો જોઈએ સ્વાધ્યાયનો 2.26 બરાબર. એમાં રીડ કરો સોઈ પૂછે કોઈ પણ જાતની ખલેલ વગર 100 વર્ષ સુધી 2 CGM ઘડિયાળોને ચલાવવામાં આવે, અને તમને સમય આપ્યો છે નામાં જે ટીક લેજો 100 વર્ષ બરાબર, એને તમારે સેકન્ડમાં ફેરવવો પડશે રેડી. 100 વર્ષ સુધી 2 CGM ઘડિયાળ, સીજીએમ ઘડિયાળ છે ભાઈ એ એકદમ સૌથી એક્યુરેટ ઘડિયાળ છે બરાબર. તમે એને 100 વર્ષ સુધી કંઈ પણ ખલેલ વગર ચલાવો તો એ બે ઘડિયાળના ટાઈમમાં માત્ર ને માત્ર 0.02 સેકન્ડનો તફાવત જોવા મળે છે, ખાલી કેટલો 0.02 સેકન્ડનો બરાબર. તો તમને શું માંગ્યું છે વાંચો જઈ ભાઈ કે 1 સેકન્ડનો તમારે સમય માપવો હોય, આ તો તમે કેટલો માપો સાંભળો 100 વર્ષ, અને એમાં તમે એરર કેટલી જોવા મળી તો કે ખાલી 0.02 સેકન્ડ. હવે 100 વર્ષમાં 0.02 સેકન્ડનો ખાલી સોયો બે ઘડિયાળમાં ફરક આવ્યો બરાબર. તો તમારે લોકોએ શું કરવાનું છે ભાઈ જે કોઈ વાંચો છે 1 સેકન્ડનો સમય અંતર માપવા માટે બરાબર આ ઘડિયાળની ચોકસાઈ શું હશે તમારે, મતલબ એની ચોકસાઈ ગોતવાની છે. તો સિમ્પલ વાત છે અહીંયા આપણે ત્રિરાશી મૂકશું એ પહેલા આને શું કરશું ભાઈ સેકન્ડમાં ફેરવી નાખશું. ચલો તમને આવડે છે 100 વર્ષ એટલે કેટલા થાય ભાઈ
365 में कितनी कलाक हे भाई तो 24 ने 1 कलाक में कितनी सेकंड हे तो 3600 बराबर जे। चलो भाई हजी एक बात सलाह पी देवानी एनी पहेला आपणे वात करेली छे के आ मींडा छे एने तमे केल्सीमा नो गणता बराबर तो ए टिक करी आपू छू मींडा जे टोटल हूँ घात में लखी नाखू छू एटले केल्सीमा तमारो जवाब छे ई 12 नो निकली जाय बराबर 2 ने 2 4 4 मींडा आवी गया तो बाकी नु तमे केल्सीमा ट्राई करजो भेगू तो आवशे भाई 365.25 एने गुण्या 24 एने गुण्या 36 बराबर तमने मळशे 315576। चलो भाई अने आपणे पॉइंट खेची लई 1 2 3 4 5 बराबर तमने मळशे 3.2 एने गुण्या हजी पण कहूं 1 2 3 4 5 5 पॉइंट आने आपी दियो बराबर कितना थशे 10^9 सेकंड वेरी आ वात थई 100 वर्षनी बराबर हवे आपणे त्रिराशि मूकी दी जोता जाजो भाई 100 वर्ष એટલે આપણે સેકન્ડમાં ફેરવી ઉપની 3.2 બરાબર 10^9 સેકન્ડ હોય ત્યારે તમને એમાં તફાવત કેટલો મળે છે જોવો જોઈએ વાંચો જોઈએ 0.02 સેકન્ડનો તમને બરાબર સમય અંતરાલ મળે છે તો આપણે 1 સેકન્ડ ખાલી માપવું હોય એટલે સમજાણું આપણે આ સેકન્ડમાં શું કામ કર્યું કે અહીંયા સુધી 1 સેકન્ડ માપવું હોય એટલે એમાં તમને સમય અંતરાલ કેટલો મળે બરાબર તો શું આવશે જોવો જોઈએ समय अंतराल बराबर। चलो भाई त्रियासी मूकीने कई ते चोकड़ी गुणाकार कराय तमने खबर छे क्वेश्चन मार्कनी सामेनु पद होय चोकड़ी मारवानी आ रीते बराबर आनी सामेनु पद होय क्यारे छेदमां जाय એટલે છેદમાં શું આવશે ભાઈ 3.2 એને ગુણ્યા 10^9 અને આ બેનો શું થાય સામસામે ગુણાકાર 0.02 એને ગુણ્યા 1 રેડી। ચલો ભાઈ કેલ્સિયમ તમે ટ્રાય કરશો 0.02 એને ભાગ્યા 3.2 તમને મળશે 6.25 એટલે કે ગુણ્યા 10^-3 એટલે તમને મળશે 0.00625 એને ગુણ્યા 10^ સમજો ભાઈ કેટલી આવશે 10^-9 ઉપજ આપે એટલે માઇનસ થઈ જશે બરાબર। ચલો આના મીંડા ખેંચી લઈ 1 2 અને 3 રેડી 6.25 એને ગુણ્યા 10^ આ 3 મીંડા તમે ખેંચશો એટલે અહીંયા શું થશે 3 મીંડા જે બીજા આમાંથી કાઢશો એટલે કેટલા થશે 10^-12 રેડી। ચલો ભાઈ જોવો 10^6.25 10^-12 નો તમને શું મળે ભાઈ સમયનો અંતરાલ મળે બરાબર છે તમારે ચોકસાઈ ગોતવાની છે બરાબર તો ચોકસાઈ કઈ રીતે ગોતશો ભાઈ આ ઘડિયાળની ચોકસાઈ રેડી આ ઘડિયાળની એટલે કઈ ભાઈ સિજિયમ ઘડિયાળની બરાબર આ ઘડિયાળની ચોકસાઈ તમે કઈ રીતે લખવાનું ભાઈ સાંભળો આ વસ્તુ છે અમે એપ્રોક્સિમેટલી તમારે ખાલી ઘાતમાં કહેવાનું છે બરાબર આ 10^-12 ઘાત છે એ તો શું થયો એનો અંતરાલ થયો બરાબર કે આટલો અંતરાલ થાય તમારીની ચોકસાઈ ગોતવી હોય તેના કઈ રીતે ગોતાય તો આ ઘાત છે તમારે બરાબર પ્લસમાં લઈ લેવાની કે ભાઈ અરાઉન્ડ આ રીતે જો આશરે 10^12 ઘાતમાં 1 થાય બરાબર તમે આન્સર જોશો એટલે તમારી બુકમાં આવી પડશે 10^11 થી 10^12 કઈ ટાઈપ હોય ખબર કે ભાઈ આ આપણે સમય અંતરાલ ગોતવો છે ચોકસાઈ ગોતવી હોય બરાબર આ તો આપણે શું મળ્યો કે ભાઈ 1 સેકન્ડમાં આટલા ગાળાનો ખાલી ફેરફાર આવે બરાબર 1 સેકન્ડ પૂરતું માપવું હોય તો આ સેના પૂરતું માપવું તો આપણે 100 વર્ષ સુધી એટલે આ તો તમને શું મળ્યો અંતરાલ મળ્યો તમારે શું ગોતવા છે વાંચો ચોકસાઈ કે એની ચોકસાઈ કેટલી છે તો તમારે આજ આજ ઘાત તેમાં લઈ લેવાની પ્લસમાં કે ભાઈ 10^12 ઘાત છે ભાઈ જેની એમાં 1 નો ફરક આવે એટલી સુધી ગઈ આની ચોકસાઈ ખ્યાલ આવે 10^12 ઘાતે 1 એટલે કે 1 સેકન્ડ કહી શકો તમે 1 સેકન્ડ નો શું આવે ભાઈ એમાં ફરક આવે બરાબર બરાબર આગળ વધી। ચલો ભાઈ નેક્સ્ટ દાખલો વાંચો જઈ આ દાખલો એકદમ બેઝિક દાખલો ઘનતા માટેનો દાખલો આપ્યો છે બરાબર છે તો આમાં સ્વાધ્યાયનો 2.27 એમાં રકમ વાંચો દઈ ભાઈ સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા તમારે ગોતવાની છે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતા ગોતવાની છે એમાં તમને એનું પરિમાણ આપ્યું છે મેં તમને પહેલા કીધું હતું પરિમાણ એટલે લખી નાખજો ભાઈ હજી પણ બરાબર ત્રીજી આપી છે શું આપી છે ભાઈ ત્રીજી આ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું બરાબર કે ભાઈ સોડિયમ પરમાણુ માટે આ ટાઈપનો દાખલો આપણે લોકો ઉદાહરણમાં જોયેલો છે બરાબર
ત્રિજ્યા આપી દે, ત્રિજ્યા આર બરાબર 2.5 એંગસ્ટ્રોમ. ચલો ભાઈ, એંગસ્ટ્રોમ એટલે કેટલા થાય તમને હવે યાદ હોવું જોઈએ, 10 ની -10 મીટર બરાબર. આગળ વાંચો, તમારા લોકો એમાં કયો કન્સેપ્ટ વાપરવાનો છે, તો કે ભાઈ એવોગ્રેડો અંક અને એનું પરમાણુ દળ બરાબર. તમને આપણે ગણશું એટલે ખ્યાલ આવી જશે. અને પેલા આપણે દળ ઘનતા ગોતી લઈ, પછી તમારે સરખામણી કરવાની છે, એ પછી જોયું જશે બરાબર. પેલા આપણે આની દળ ઘનતા ગોતી લઈ, તો આ જ કન્સેપ્ટ આપણે ઉદાહરણમાં ઓલરેડી ઘણી વખત છે. ચલો ભાઈ, દળ ઘનતાનું સૂત્ર શું થાય, દળના છેદમાં કદ. રેડી? તો એ કન્સેપ્ટ આપણે વાપરશું. પેલા આપણે શું કરી લેશું ભાઈ, એનું કદ ગોતી લેશું. ચલો ભાઈ, આપણે સ્ટાર્ટ કરી, ખાસ વાંચતા જજો ભાઈ. એક સોડિયમ પરમાણુનું કદ બરાબર, અહીંયા આપણે પેલા એક સોડિયમ પરમાણુનું કદ ગોતી લીધું બરાબર. ચલો ભાઈ, કદનું સૂત્ર તમને આવડે છે, શું થાય, 4/3 πr³. ચલો આમાં કિંમત મૂકવાની છે, 4/3 π, આર કેટલા છે જોવું જોઈએ, 2.5, એને ગુણ્યા 10 ની -10 એનો ઘન બરાબર. ચલો ભાઈ, એ કદને આપણે કહી દઈશું V બરાબર. એલસીમાં ટ્રાય કરો છીએ ફટાફટ, 4/3, 4 ભાગ્યા 3 આવશે, એને ગુણ્યા તમે કરશો 3.14, એને ગુણ્યા ધ્યાન રાખજો ભાઈ 2.5 નો ઘન છે, 3 વાર આવશે, 2.5 એને ગુણ્યા 2.5 એને ગુણ્યા 2.5, તમને મળશે 65.42. રેડી? ત્યાં પેલું લખી નાખશું ભાઈ, જોતા જજો, 65.42 એને ગુણ્યા 10 ની -30 રેડી, કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, દળના છેદમાં કદ, દળનો એકમ કિલોગ્રામ, કદનો એકમ મીટર ક્યુબ, ભૂલાય નહીં બરાબર. આ ઘાત જોજો ભાઈ, 10 3 30 ઘાત બરાબર, કેટલા આવશે, -30. ઘાતની ઘાત હોય તો શું થાય, ગુણાકાર થાય, ઘણા સ્ટુડન્ટ એ પણ ખબર નથી હોતી, ધ્યાન રાખજો 10 3 30 તાકવું છે. ચલો, આ તમને કદ મળ્યું ભાઈ, તો કોનું મળ્યું ધ્યાન રાખજો, એક સોડિયમ પરમાણુનું. હવે આપણે વાત કરી કોની, એક મોલ સોડિયમ પરમાણુની બરાબર. એક મોલ સોડિયમ પરમાણુનું કદ, ચલો ભાઈ આ એક પરમાણુ થયું, એક મોલમાં કેટલા પરમાણુ હોય આપણે પહેલાં ભણી ગયા છીએ, કેમેસ્ટ્રીમાં આવશે બરાબર. એવોગ્રેડો નંબર જેટલા, એવોગ્રેડો નંબર કેટલા થાય, 6.022 એને ગુણ્યા 10 ની 23 ઘાત બરાબર. આફરે તો શું કરવાના ભાઈ, આ તો એકનું થયું, આવા કેટલા લેવાના એક મોલની અંદર, તો કે 6.022 એને ગુણ્યા 10 ની 23 એને ગુણ્યા, આ તમને મળ્યું એકનું કદ, એ મૂકી દઈ, 65.42 એને ગુણ્યા 10 ની -3. ચલો ભાઈ, આ તમને શું મળી જશે, આખે આખા એક મોલ સોડિયમ પરમાણુનું કદ, એનો સિમ્બોલ આપણે બદલી નાખી, શું લખી નાખી જોવો જોઈએ, વીડેસ. ચલો ભાઈ, એલસીમાં ટ્રાય કરો છીએ, શું થશે, 65.42 મેળા, એને ગુણ્યા શું કરશો ભાઈ, 6.022, તમને મળશે આશરે 394 જેવું બરાબર. જોવું જોઈએ, 394 મલ્ટીપ્લાય બાય, ચલો ભાઈ ઘાત ચેક કરો, -30 + 23 શું આવશે, 10 ની -7 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ બરાબર. ધ્યાન આપજો ભાઈ, આ તમને શું મેળવ્યું, એક મોલ સોડિયમ પરમાણુનું કદ. હવે તમને ખબર હોવી જોઈએ બરાબર કે એક મોલ સોડિયમનું દળ કેટલું થાય ભાઈ, તો યાદ રાખજો, એનો જે પરમાણુ ભાર હોય, પરમાણુ ક્રમાંક ની પરમાણુ ભાર, એના જેટલા ગ્રામ જેટલું સોડિયમનો પરમાણુ ભાર તમને ખબર હોવી જોઈએ કેટલો થાય, 23 થાય, કેટલો, 23 બરાબર. તો એના ગ્રામ લખજો ભાઈ, કિલોગ્રામ નો લખતા બરાબર છે. અને એક સ્ટુડન્ટે ભાઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ ગ્રામ નો સિમ્બોલ તો જી છે, તો મારો ભાઈ અહીંયા હું ખાલી જી લખીશ બરાબર, તો ઘણા સ્ટુડન્ટ શું સમજે, એને નવડો સમજશે, એટલા માટે અહીંયા આપણે શું કરીએ ભાઈ, જી એમ લખવું જોઈએ, એટલે કોકને ખ્યાલ આવે કે ભાઈ આ ગ્રામ લખેલું છે, ખ્યાલ આવે, નહીં તો બધું મિક્સ થઈ જશે, એટલે અહીં જી લખો કે જી એમ લખો એમાં વિવાદ નથી કાંઈ, ઘડી છે. ચલો, કેટલા થશે, 23 ગ્રામ, ખબર પડી ગઈ. એટલે હવે આને કિલોમાં ફેરવશે, કેટલા થશે, 23 × 10 ની -3 કિલોગ્રામ બરાબર, 23 × 10 ની -3 કિલોગ્રામ. હજી એક વાર રિપીટ કરું છું ભાઈ, બેઝિક કન્સેપ્ટ છે કેમેસ્ટ્રીનો, કે ભાઈ એક મોલ આ સોડિયમ નહીં મારો ભાઈ, દુનિયાનો કોઈ પણ પરમાણુ હોય એ તમે એક મોલ લ્યો, તેનું દળ કેટલું થાય, એના પરમાણુ ભાર છે ભાઈ એના ગ્રામ જેટલો બરાબર. તો આ શું થઈ ગયો ભાઈ, સોડિયમ છે ટકેલા લીધા આપણે 23 ગ્રામ, એના સેમા કરેવા કિલોગ્રામમાં. ચલો, તમારી પાસે કુલ દળ કોનું સાંભળજો, એક મોલ નું આવી ગયો કુલ કદ આવી ગયો. હવે આપણે શું લખી શકીએ ભાઈ, એની દળ ઘનતાનું સૂત્ર લખી શકીએ, શું લખશો ભાઈ, સરેરાશ દળ ઘનતા, એના સિમ્બોલ આપી દેશો આપણે રો બરાબર, દળના છેદમાં કદ. માટે
ધ્રુવ બરાબર. ચલો ભાઈ, દળ કેટલું થયું એના 23 ગ્રામ એટલે કિલોગ્રામમાં ફેરવવા પડે, ધ્યાન રાખજો ભાઈ. 23 × 10⁻³ ના છેદમાં. ચલો ભાઈ, કદ કેટલું છે? 394 બરાબર એને 10⁻⁷. રેડી? ચલો ભાઈ, છેલ્લું સ્ટેપ છે, ભાગાકાર કરવો જોઈએ. શું થશે? 23 ભાગ્યા 394 બરાબર તમને મળશે 0.0583. જોવો જોઈએ 0.0587 બરાબર. ચલો ભાઈ, ઘાત છે -7 થતું પછી એટલે પ્લસ થઈ જાય, 7 માંથી 3 જાય એટલે કેટલા વર્ષે ભાઈ? 10⁴. અહીંયા ધ્યાન આપજો ભાઈ, કિલોગ્રામ પ્રતિ મીટર નો ક્યુબ. રેડી? ચલો આગળ વધી, આ બધા મિનિટ આપણા નાખી દઈ, સાંભળો. 4 4 મિનિટ શું થાય? જોવો, 1, 2, 3 અને 4 તમને મળશે રો બરાબર 583.7 કિલોગ્રામ પ્રતિ મીટર નો ક્યુબ. રેડી? ને તમે એપ્રોક્સિમેટલી લખો ભાઈ તો કેટલું આવી જાય? 584 બરાબર, અને રાઉન્ડ ઓફ કરશો એટલે. ચલો હવે આપણે આગળ વાંચો ભાઈ, એક કામ પૂરું થઈ ગયું બરાબર. આગળ હજી શું માંગ્યું છે બરાબર? તમારા લોકોને સોડિયમના સ્ફટિક સ્વરૂપની આંખ એની હતી ભાઈ, એના એક મોટ સોડિયમની હતી. સ્ફટિક સ્વરૂપ મતલબ કે સોડિયમ આખો ઘન સ્વરૂપમાં હોય તો એની ઘનતા તમને આપી છે 970 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. એની સાથે તમારે સરખામણી કરવાની છે. સરખામણી માંગે એટલે હંમેશા શું લેવાનો હોય ભાઈ? ગુણોત્તર લેવાનો હોય બરાબર. તો તમારે એના ઘનતાના માપનું માપથી સમયક્રમનું છે અને શું કામ થઈ તમારે જવાબ આપવાનો છે બરાબર. તો પેલા આપણે સરખામણી કરી લઈ, શું કરશું જોવો જોઈએ. અહીંયા લખી જ દઉં છું ભાઈ, એક મોલ સોડિયમની દળ ઘનતા ના છેદમાં સોડિયમની, જે બુકમાં જે શબ્દ આપણે વાપરશું બરાબર, સ્ફટિક સ્વરૂપે, સ્ફટિક સ્વરૂપે દળ ઘનતા એટલે કે આપણે સિમ્બોલ આપી દે રો બાય રો ડેશ. ચલો ભાઈ, રો આપણે જસ્ટ ગઈ તો કેટલો આવશે? 583.7 ના છેદમાં રો ડેશ છે, તમે બુકમાં આપ્યા છે, રીડ કરો ભાઈ. 970 બરાબર છે. આ ખાલી તમે ડાયરેક્ટ જવાબ આપી દો તો ચાલે. રેડી? આપણે આખો ગુણોત્તર ગોતી જઈએ કે ભાઈ એમ એક્ઝામમાં માંગે તો વાંધો ન આવે બરાબર. 583.7 ÷ 970. રેડી? 583.7 ÷ 970 તમને મળશે ભાઈ 0.6 બરાબર છે. તો આમાં એમ કીધેલું છે ભાઈ કે એની નજીકમાં છે, એની ઘનતાની નજીકમાં શું કામ આવી ભાઈ? કારણ કે ઘન સ્વરૂપ હોય તો તમને ખબર છે ભાઈ કે ઘનની અંદર દરેક પરમાણુઓ કણો વચ્ચે જે બંધ હશે એકદમ મજબૂત હશે અને બધા પરમાણુઓ કેવા છે? એકબીજાની એકદમ નજીક હશે, તેની ઘનતામાં બહુ ઝાઝો ફેરફાર નહીં આવે બરાબર. આટલું તમારે એક્ઝામમાં લખી નાખવાનું. હવે આપણે આગળ વધી 2.28 તરફ. એમાં પણ યાદ રાખજો ભાઈ, આ ટાઈપની જ્યોતિ આવશે બરાબર. ચલો ભાઈ, નેક્સ્ટ દાખલો જોવો જોઈએ. દાખલા નંબર 2.28, ન્યુક્લિયર માપક્રમ પર લંબાઈનો અનુકૂળ એકમ ફરમી છે. એક ફરમી એટલે કેટલા થાય? તમને આઈપા છે, બાકી તમારે યાદ જ રાખવાના છે, ભવિષ્યમાં કામ આવશે. એક ફરમી એટલે થાય 10⁻¹૫. એને તમે ફરમી તો કહી શકો, ફેમ્ટોમીટર તો કહી શકો, 10⁻¹૫ મીટર. આ તમને આઈપું છે બરાબર, એ લખી દઉં. ચલો, એક ફરમી બરાબર 10⁻¹૫ મીટર બરાબર આપેલ છે. હવે તમને ન્યુક્લિયસના એક પરિમાણનું સૂત્ર આપ્યું છે. આ સમીકરણ તમારે 12મા ધોરણમાં આવશે એટલે આ સમીકરણ તમને હામેથી આપી દીધું છે બરાબર. કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા, સમજો, ન્યુક્લિયસની ત્રિજ્યા આર બરાબર બરાબર, ટીક કરે જો ખાસ, જેમાં ભાઈ લઈ ગયો છે ન્યુક્લિયસનું પરિમાણ. પરિમાણ મતલબ વિશેની વાત કરે છે મારો ભાઈ? ન્યુક્લિયસની ત્રિજ્યાની લખી દઉં છું બરાબર. ન્યુક્લિયસની ત્રિજ્યાનું આ સૂત્ર છે, આર બરાબર આર ઝીરો અથવા તમે આર નોટ પર કહી શકો છો, ઇન્ટુ એની 1/3 ઘાત. હવે તમારે લખવાનું કહે ભાઈ, જ્યાં આર કોણ છે? ન્યુક્લિયસની ત્રિજ્યા વાંચતા જાઓ, લખી નાખું મેં. આર ઝીરો તમને શું પૂછે ભાઈ? એ અચળાંક છે. આર ઝીરો બરાબર અચળાંક છે, એની તમને કિંમત આવી છે, વાંચો ભાઈ, 1.2 ફરમી. 1.2 ફરમી એટલે ફરમી કામ આવી ગયું ભાઈ. 1.2 ફરમી એટલે કેટલા થાય? જોવો જોઈએ 10⁻¹૫ મીટર. આચળાંક જે તમારે બેસે બેઠો મૂકી દેવાનો બરાબર. અને હવે ધ્યાન રાખજો ભાઈ, એ કોણ છે? આપણે આગળ 9મા 10મા ભણી આવ્યા છીએ બરાબર. એનો પરમાણુ ધ્યાન રાખજો ભાઈ, એનો પરમાણુ દળાંક છે બરાબર.
હવે તમારે ગોતવાનું શું છે ભાઈ, વાંચજો બરાબર. પાછળની બાજુ આવી પડી છે કે તમારે ન્યુક્લિયસની દળ ઘનતા છે એ ગોતવાની છે, ન્યુક્લિયસની દળ ઘનતા. બરાબર, આગળ પછી ગોતવાની પછીની વાત છે, લખી જ આપો એટલે ભૂલાય નહીં. ન્યુક્લિયસની બરાબર દળ ઘનતા રેડી છે. તો આપણે લાસ્ટ દાખલામાં આપણે ઘનતા જોઈ દીધી કે નહીં ભાઈ, કોની જોઈ દીધી આપણે, પરમાણુની. આ શેની છે ભાઈ, ન્યુક્લિયસની છે, યાદ રાખજો. બરાબર, આ કન્સેપ્ટ ભાઈ તમને 12માં પાછો રિપીટ થશે. બરાબર, આ ઘનતા ગોતવાનો. હવે ચાલો એ જ વસ્તુ કે ન્યુક્લિયસની દળ ઘનતા ગોતવી હોય તો કઈ જગ્યા ગોતાય ભાઈ, ન્યુક્લિયસનું દળ એના છેદમાં કદ. બરાબર, જેનું બેઝિક કાચું હોય એ લોકો ખાસ ધ્યાન આપજો, આપણે બહુ ડિટેલમાં વાત કરશું એટલે કદાચ ના આવડતું હોય તો યાદ આવી જાય. બરાબર, ડાયરેક્ટ આપણે સૂત્ર એપ્લાય નહીં કરી. ચલો ભાઈ, આપણે પહેલા વાત કરી કદની. બરાબર છે ને, દળના છેદમાં કદ ગોતવું છે. ન્યુક્લિયસનું કદ બરાબર, ચલો સૂત્ર તમને આવડે છે, 4/3 પાય આર ક્યુબ. ધ્યાન આપજો ભાઈ, 4/3 પાય. હવે ધ્યાન આપજો મારો ભાઈ, આ આર છે એનું સૂત્ર તમને આપ્યું છે અહીંયા, આર ઝીરો ઇન્ટુ એની 1/3. આર ઝીરો ઇન્ટુ એની 1/3 કાઉન્સમાં જ લખવાનું, એનો જે ઘન છે ભૂલ ન કરતા. બરાબર, અહીંયા શું છે ભાઈ, 4/3 ઇન્ટુ પાય. હવે ધ્યાન આપજો ભાઈ, આ ઘન અંદર લેશો એટલે શું થશે, આર ઝીરો નો ઘન ઇન્ટુ, આનો તમે ઘન કરો એટલે 3 3 ઉડી જાય. બરાબર, 3 × 1/3 થાય, 3 3 ઉડી જાય. ખાલી તમને શું મળે ભાઈ, એ જ મળે, ખબર પડી ગઈ. આ તમને મળી ગયું ન્યુક્લિયસ નું કદ, જેને આપણે કહી દઈએ વી. બરાબર, આપણે ખાલી આર ની જગ્યાએ ઉપરનું સૂત્ર એટલે કીધું છે, અહીંયા આપણે કિંમત નથી મૂકવાની, કારણ કે આપણી પાસે એ નથી. યાદ રાખજો, એ છે ને આગળ જતા ઉડી જશે, એ કેમ ઉડી આપણે જોઈ લઈએ. ચલો ભાઈ, હવે આપણે વાત કરી ન્યુક્લિયસનું દળ એમ. બરાબર, હવે જેનું બેઝિક કાચું હોય એના માટે હું બધી વસ્તુ સમજાવું છું. જોતા જાજો ભાઈ, કોઈ પણ પ્રમાણની અંદર ન્યુક્લિયસ હોય બરાબર છે, એમાં શું છે તમને ખબર જ છે ભાઈ, પ્રોટોન હશે અને ન્યુટ્રોન હશે. તો મારો ભાઈ અહીંયા ચોખ્ખું દેખાય છે કે આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ બરાબર, એનું દળ કેટલું હોય તો કે બધાય પ્રોટોન નું દળ વત્તા બધાય ન્યુટ્રોન નું દળ. બરાબર, તો ચલો ભાઈ અહીંયા લખું છું, બધાય પ્રોટોન એટલે કેટલા થાય, નંબર ઓફ પ્રોટોન. ખબર પડે, નંબર ઓફ પ્રોટોન આ એક એક્ઝામ્પલ છે, આમાં કેમ 3 છે, તો અહીંયા તમારે નંબર ઓફ પ્રોટોન કેટલા લખી નાખવાના, 3, અને એને ગુણ્યા, એને ગુણ્યા એક પ્રોટોન નું દળ. સિમ્પલ વાત છે. બરાબર, અહીંયા આપણે વિચારીએ ભાઈ, કોઈ પણ 3 વસ્તુ છે, બીજી 3 વસ્તુ છે, તો કુલ દળ કઈ રીતે ગોતાય, તો કે એક વસ્તુ નું દળ એને ગુણ્યા ટોટલ વસ્તુ. તો એક પ્રોટોન નું દળ, વાંચો, માસ ઓફ પ્રોટોન એને ગુણ્યા ટોટલ પ્રોટોન ની સંખ્યા વત્તા, હવે શું આપણે કરશું, એક ન્યુટ્રોન નું દળ વત્તા ટોટલ ન્યુટ્રોન ની સંખ્યા. અહીંયા શું લખશું, નંબર ઓફ ન્યુટ્રોન રેડી, એને ગુણ્યા એક ન્યુટ્રોન નું દળ. બરાબર, દાખલું લખી આપું છું ભાઈ, બાકી આમાં ચોખ્ખું આવડી જાય. બરાબર, ભલે કે એક મિસ્ટેક વધારે થાય. હવે તમને નોલેજ હોવું જોઈએ બરાબર, કે ભાઈ ન્યુટ્રોન અને પ્રોટોન નું દળ લગભગ કેવું હશે, સરખું જ હશે, અને કેટલું હશે એ પણ લખી આપું છું. બરાબર, જે ન ખબર હોય ફરજિયાત પણ યાદ રાખી લઈએ, 1.66 × 10⁻²⁷ કિલોગ્રામ. પ્રોટોન અને ન્યુટ્રોન નું દળ લગભગ સરખું હોય, કેટલું, 1.66 × 10⁻²⁷ કિલોગ્રામ. બરાબર, તો આ બે ને આપણે શું કહી દઈશું, ખાલી અહીંયા આપણે એમ ડેશ કહી દઈએ, સાંભળો, એમ ડેશ, અને અહીંયા આપણે કહી દઈએ ખાલી એમ, એટલે બે નું દળ કેવું છે, સરખું જ છે. હવે ઉપરનું સૂત્ર લખો જે શું થશે, એમ ડેશ બરાબર નંબર ઓફ પ્રોટોન, એ તો સરખા ન હોય ભાઈ, અલગ હોય, યાદ રાખજો. એમ ઓફ પી એને ગુણા, એમ ઓફ પી ની જગ્યાએ શું લખી નાખો છો, જોવો જોઈએ, એમ ઓફ પી ની જગ્યાએ એમ, બાકી બે સરખું જ છે, વત્તા નંબર ઓફ ન્યુટ્રોન એને ગુણા એમ રેડી. ચલો ભાઈ, બે માંથી આ એમ સુની રહ્યા છે કોમન, અહીંયા પણ ખબર પડી જાય તો મેં તમને એક્સેપ્ટ કરાવ્યું એક્સ્ટ્રા, તો ભાઈ એમ ઓફ પી ને એમ ઓફ એન બે સરખા જ રહી, શું નીકળી જાય, કોમન. ચલો ભાઈ, દળ કોમન નીકળી ગયું, હવે શું વધશે, કાઉન્સમાં એન ઓફ પી નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન. હવે છેલ્લું સ્ટેપ છે ભાઈ, એમ ડેશ બરાબર એમ ઇન્ટુ, ચલો ભાઈ નંબર ઓફ પ્રોટોન વત્તા નંબર ઓફ ન્યુટ્રોન, ટોટલ પ્રોટોન ની સંખ્યા વત્તા ટોટલ ન્યુટ્રોન ની સંખ્યાને શું કહેવાય, પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક કહેવાય, અને પરમાણુ દળાંક નો સિમ્બોલ શું છે ભાઈ, તો કે એ છે. બરાબર, તો આની જગ્યાએ હું શું લખી શકું ભાઈ, એ લખી શકું. રેડી, તમારી બુકમાં કે સોલ્યુશનમાં આ ડાયરેક્ટ સ્ટેપ આપી છે,
ના તમે સમજાવવા માટે આટલું બધું કરાવ્યું છે, પછી ડાયરેક્ટ સ્ટેપ પર તમે લખી શકો કે કોઈ પણ પ્રોટોન કે ન્યુટ્રોન નું દળ એને ગુણ્યા કુલ સંખ્યા, બરાબર? કારણ કે બે નું દળ સરખું જ છે ભાઈ, એટલે અહીંયા ટોટલ કેટલા થઈ જાય? તમારે ખાલી 1 2 3 4 5 6 6 કરી અને એને ગુણ્યા કેટલા કરવાના ભાઈ, 1.66 અને 10 ની -27. શું કામ? કારણ કે બે નું દળ કેવું છે? સરખું. તો મેં તમને આખું ગણી આપ્યું છે, બરાબર? ક્યાં છે એવું? હવે જ્યાં હતા ત્યાં આવી જાય. ચલો હવે શું લખશું ભાઈ? ન્યુક્લિયસની દળ ઘનતા બરાબર, ચલો ભાઈ દળના છેદમાં કદ થશે, બરાબર છે? ચલો ભાઈ દળનું સૂત્ર આપણને હમણાં જ પડ્યું, એમ ઇન્ટુ એ ના છેદમાં કદનું સૂત્ર શું છે? 4/3 πr³³ ઇન્ટુ એ. જેની છે ભાઈ, હવે જોઈ લો મારો ભાઈ, એ એ કટ થઈ ગયા, એનો મતલબ શું થયો? કે ન્યુક્લિયસની દળ ઘનતા એના પરમાણુ દળાંક ઉપર આધાર રાખતી નથી. એનો મતલબ મારો ભાઈ, ગમે તમે તત્વ લ્યો, એના ન્યુક્લિયસની દળ ઘનતા લગભગ કેવી રીતે ભાઈ સરખી રીતે અને કેટલી રીતે હમણાં આપણે ગોતી જ છીએ. રેડી? ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે ધ્યાન આપજો ભાઈ, અહીંયા શું થઈ ગયું? એ એ ઉડી ગયા, છેદનો છે દંશમાં, તગડો ક્યાં આવી જાય? ઉપર, બરાબર. અહીંયા શું હશે? 3 ઇન્ટુ એમ, ના છેદમાં શું હશે? 4π r³³. બસ હવે તમારે ખાલી કિંમત મૂકવાની છે, 3 એને ગુણ્યા એમ. એટલે શું આપણે વાત કરી કે પ્રોટોન કે ન્યુટ્રોન નું દળ, અને બે કેવું હોય? સરખું જોઈએ. એટલે આવશે 1.66, બરાબર. એને ગુણ્યા 10 ની -27, ના છેદમાં 4, એને ગુણ્યા 3.14, એને ગુણ્યા, ચલો ભાઈ આર ઝીરો તમને આપ્યા જ છે, 1.2 ફર્મી, ફર્મી એટલે 10 ની -15 મીટર, શું હશે? 1.2 × 10 ની -15 એનો ઘન. રેડી છે? ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ તમે કેલ્સીમાં ટ્રાય કરજો, શું હશે? 3 × 1.66, 3 × 1.66, બરાબર. એને ભાગ્યા 4, એને ભાગ્યા 3.14, એને ભાગ્યા 1.2. ધ્યાન રાખજો ભાઈ, 3 વાર કરજો, બરાબર. ભાગાકારમાં છે, આ બહુ બેઝિક બધાનું કાચું હશે, એટલે ભેગું ટ્રાય કરજો, તમને મળશે 0.23. આનો આન્સર મળશે ભાઈ અરાઉન્ડ 0.23 મલ્ટીપ્લાય ભાઈ. ચલો ભાઈ ઘાત સેટિંગ કરી કઈ થાય? 15 3 45, -45 ઉપર જાય તો પ્લસ થઈ જાય. 45 માંથી તમારે 27 બાદ કરવાના છે, 45 માંથી, બરાબર. 3 નાખો એટલે 30 થાય, અને બીજા 5 અને બીજા 10, એટલે કેટલા થશે ભાઈ? 10 ની 18 ઘાત, એટલે અરાઉન્ડ આવશે 2.3, એને ભાઈ 10 ની 17, બરાબર. એકમ શું થાય ભાઈ? કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, બરાબર. આટલી શું થઈ ગઈ? ન્યુક્લિયસની દળ ઘનતા. અને હવે હજી કંઈક માંગવું છે, વાંચો, છેલ્લી વાત છે, બરાબર. સ્વાધ્યાય 2.27માં, એટલે આગળના સ્વાધ્યાયમાં, સ્વાધ્યાયની અંદર આગળના દાખલામાં, સોરી 28 છે 27માં દાખલામાં તમે લોકોએ સોડિયમની દળ ઘનતા ગોતી હતી, બરાબર. એની સાથે તમારે આની સરખામણી કરવાની છે. આગળના દાખલામાં આપણે લોકોએ સોડિયમ પરમાણુની દળ ઘનતા ગોતી હતી, અને અહીંયા આપણે શું ગોતી છે ભાઈ? ન્યુક્લિયસની દળ ઘનતા. તમારે બેની સરખામણી કરવાની છે, બરાબર. શું સાથે જોવો જોઈએ? ન્યુક્લિયસની દળ ઘનતાના છેદમાં પરમાણુની, કયા પરમાણુની ભાઈ? સોડિયમ પરમાણુની દળ ઘનતા. હવે મારો ભાઈ, અહીંયા તમે ન્યુક્લિયસની જગ્યાએ સોડિયમનું ન્યુક્લિયસ કહો ને તો હાલે, હું કામ ખબર છે. હમણાં મેં તમે વાત કરી કે લગભગ ગંભીર ન્યુક્લિયસની દળ ઘનતા કેવી છે? સરખી, કારણ કે આમાં એનો પરમાણુ દળાંક ઉડી ગયો, એનાથી કોઈ મતલબ જ નથી. ચલો ભાઈ, ન્યુક્લિયસની દળ ઘનતા આપણે હમણાં જ માહિતી ઉપર વાંચો છો, કેટલી છે? 2.3, એને મેં 10 ની 17, અને સોડિયમની દળ ઘનતા તમારે આગળના દાખલાના જવાબમાં જોવી પડશે. આશરે કેટલી હતી? 584 વાંચ લેજો, બરાબર. આશરે કેટલી હતી? 584. ચલો ભાગાકાર કરશું એટલે આપણો આન્સર આવી જશે 2.3 થઈ ગયા, 584 તમને મળશે, 0.004, બરાબર. આશરે મળશે 0.004, એને ગુણ્યા 10 ની 17 ઘાત, બરાબર છે ભાઈ. અને 2 મીંડા કે 3 મીંડા ખેંચી લેશો એટલે તમને મળશે આશરે 4 × 10 ની 14. રેડી? તો ભાઈ જોવો જોઈએ, ન્યુક્લિયસની જે દળ ઘનતા છે, અને કઈ રીતે બોલાય, એના કોઈ પણ પરમાણુ હોય, સોડિયમ પરમાણુ છે, ધારો કે સોડિયમ પરમાણુ, એની દળ ઘનતા કેટલી થાય? 4 × 10 ની 4 ઘાત, આશરે કહી શકો 10 ની
चार गुणिया दस की चौदह गणी अथवा तो तुम कही सको दस की चौदह गणी बराबर जे प्रमाण मीडिया फ्रेंड्स तो प्रमाण आंसर आवशे। चलो भाई नेक्स्ट विडियो में अँ आप जो छेला चार पांच दाखला जी ने पूरा करशू और पछी जी माटी ने हजी पण एक्स्ट्रा प्रेक्टिस आपणे करेली छे हजी पण एना माटेना बराबर जे आपणे एक्स्ट्रा प्रेक्टिस आ सम करशू। सो थैंक्स फॉर वॉचिंग दिस विडियो, टेक केर ऑफ योर सेल्फ एंड सी यू सून इन द नेक्स्ट लेक्चर।